વાસનાથ વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રય સર્વભૂષ ભૂત નિવાસો શ્રી વાસુદેવ નમોસ્તુ દે ભગવાન જનાર્દન વાસુદેવ એ પિતૃઓને ઉદ્ધાર કરવા માટે જેનું નામ સ્મરણ કરીએ તો એમ કહેવાય છે કે આપણી સાત પેઢીના પિતૃઓ તરી જાય એવો આજનો આ પવિત્ર દિવસ છે ખાસ કરી અને ચોથનું શ્રાદ્ધ છે આજે સાથે સાથે સંકષ્ટ હરણ જેને કહેવાય બધા જ સંકટોને દૂર કરે છે એવા ભગવાન ગણપતિને યાદ કરી અને પરમાત્મા ભગવાન શ્રી મહાગણેશની પૂજા કરવાનો પર્વ એટલે આજનું આ સંકટ ચતુર્થી છે મિત્રો એમ કહેવાય છે કે નિર્વિઘ્નમ મમ સંસારે નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા નિર્વિઘ્નમ ધનપુત્રાદિ ગણેશ્ય પ્રસાદ અધ ભગવાન ગણપતિનો પ્રસાદ પ્રાપ્ત થાય તો દરેક પ્રકારના કાર્ય નિર્વિઘ્નપૂર્ણ બને છે અને એમાં ખાસ કરી આજે ચંદ્રોદયનું મહત્વ છે ચંદ્રોદય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ગણેશના ભક્તો ઉપવાસ કરે છે ત્યારબાદ ભગવાન ચંદ્રને લાડુનો પ્રસાદ ધરાવી અને પછી એ પોતે પોતે પારણું કરે છે ખાસ કરી બીજી વાત પણ આજે તમને કહી દઉં આજે પિતૃઓનો જે સમય ચાલી રહ્યો છે એ સમય દરમિયાન ચંદ્રના દર્શન કરતી વખતે ભગવાન ગણપતિને જ્યારે તમે દીવો કરો ત્યારે પ્રાર્થના કરજો કે મારા ઘરની અંદર રિદ્ધિ અને સિદ્ધિ નિવાસ કરે ભગવાન ગણપતિ આપ અહર્નિશ અમારા સાનિધ્યમાં રહો અમારા હૃદયમાં નિવાસ કરો અને એવી પવિત્ર ભાવનાથી ગોળ અને ભાખરી અથવા ચૂરમાનો લાડુ બનાવી ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે સાયંકાળે ધરાવજો તમારી પાસે કોઈ કરન્સી નોટ હોય ચાહે પાંચની દસની પચાસની હોય સોની હોય પાંચસોની હોય એ કરન્સી નોટ તમે ભગવાન ચંદ્રનું જ્યારે દર્શન કરો ત્યારે ચંદ્રના દર્શન કરતી વખતે એ તમારી પાસે રહેલી કરન્સી જેને આપણે કાગળ કહીએ પણ ગવર્મેન્ટ સહી કરે એટલે આપણા માટે નોટ બની જાય છે આપણા માટે પૈસો બની જાય છે આપણા માટે કરન્સી બની જાય છે અને એ પ્રમાણે ભગવાન ચંદ્રનું દર્શન કરતી વખતે ભગવાન ચંદ્રના ખાલી એને દર્શન કરાવવાના જ અને ત્યારબાદ તમારા પર્સની અંદર તમારા કબાટની અંદર તમારા કોઈ પણ તિજોરીની અંદર એ નોટને તમે મૂકી દો અને નોટને મુક્તિ વખતે એક નાનકડો એવું તિલક કરજો તમે કંકુથી તો તમારા ત્યાં લક્ષ્મીની વૃદ્ધિ થશે ભગવાન ગણપતિના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે તો નાનકડી વાત તો સ્વીકારી તો વધારે સફળતાની પ્રાપ્તિ થાય મિત્રો આજે વાત કરવી છે આપણે બુદ્ધની કલિકા શ્યામ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યમ આ ભગવાન વ્યાસજીએ બનાવેલો ભગવાન શ્રી બુદ્ધદેવનો મંત્ર છે આમ તો બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા વરપ્રદ ભગવાન બુદ્ધના અનેક નામ છે પણ બુદ્ધ મતલબ બુદ્ધિનો દાતા છે તે બુદ્ધો બુદ્ધિદાતા તો બુદ્ધિનો દાતા બુધ ગઈકાલથી શરૂ કરી અને અઢાર દિવસ સુધીનું જે પરિભ્રમણ ચાલી રહ્યું છે એ કન્યા રાશિનું પરિભ્રમણ ચાલી રહ્યું છે તો અઢાર દિવસના આ કન્યા રાશિના પરિભ્રમણની અંદર બુધ કેવા પરિણામ આપશે તો પહેલાં તો બુધને આપણે ત્રણ ભાગમાં વહેંચીએ કારણ કે કન્યા રાશિની અંદર બુધ સ્વરાશિસ્ત પણ બને છે કન્યા રાશિની અંદર બુદ્ધ મૂળ ત્રિકોણી પણ બને છે અને કન્યા રાશિમાં બુધ ઉચ્ચનો પણ બને છે તો ગઈકાલથી શરૂ કરીને અઢાર દિવસ એટલે અઢારમી તારીખ સુધી અઢારમી ઓક્ટોબર સુધી જ્યારે આ બુદ્ધ ચાલવાનો છે ત્યારે અને આના તમે ત્રણ ભાગ પાડી લ્યો તો પહેલાં તો તમે વાત કરો કે એ પરમ ઉચ્ચનો સામાન્ય રીતે અહીંયા બુદ્ધ જે છે એ એકથી વીસ અંશે એ બુદ્ધ પરમ ઉચ્ચનો બને છે ત્યારબાદ પંદરથી અને માંડી એકથી પંદર સુધી પરમ ઉચ્ચનો બને છે પંદરથી વીસ સુધી આ બુદ્ધ મૂળ ત્રિકોણી બને છે અને ત્યારબાદ વીસથી ત્રીસ સુધી આ બુદ્ધ સ્વરાશિસ્થ બને છે જે પરમ ઉચ્ચનો છે એ સારામાં સારા પરિણામ આપે મતલબ કે અહીંથી શરૂ કરી અને આજથી શરૂ કરીને લગભગ નવ એક દિવસની આસપાસનો જે ગાળો છે એ બુદ્ધ માટે શ્રેષ્ઠત્વનો ગાળો છે જેને ખાસ કરી વાણી સાથે કામકાજ લેવાનું છે બુદ્ધિ સાથે કામકાજ લેવાનું છે ખાસ કરી વિદ્યાર્થીઓ માટે અથવા તો ગણિત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે બેન્કિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે નાણાકીય વ્યવહારની અંદર ઉતાર જેના જોવા મળતા હોય બેન્કિંગ ક્ષેત્રની સાથે સાથે જેને કોઈપણ પ્રોપર્ટીને લગતા કામકાજ કરવાના છે લેવડ દેવડના કામકાજ કરવાના છે ખાસ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા વ્યવસાય કરવાના છે તો આ સમય દરેક માટે દરેક રાશિ માટે શ્રેષ્ઠ માનવામાં આવશે કારણ કે અહીંયા બુદ્ધ પરમ ઉચ્ચનો બને છે ત્યારબાદનો જે ગાળો વિચાર કરીએ તો એ ચાર દિવસનો ગાળો એના કરતા થોડુંક ઓછું પરિણામ એટલે સિત્તેર એસી સાહીઠ સિત્તેર ટકા પંચોતેર ટકા આપણને પરિણામ આપે કારણ કે મૂળ ત્રિકોણ છે અને ત્યારબાદ સ્વરાશિસ્ત બનતો હોવાના કારણે ત્રણ પદ્ધતિમાં પરમ ત્રિકોણ પરમ ઉચ્ચનો સારા પરિણામ આપે મૂળ ત્રિકોણ એ થા થોડા ઓછા પરિણામ આપે અને સ્વરાશિષ્ઠ પરિણામ તો સારામાં સારા આપે પચાસ ટકા ઉપર જ પરિણામ આપે પણ એ થોડુંક આપણને પહેલાં જેવો મળે જે આગળના જે દિવસો મળે એ પાછળના કદાચ મળે નહીં હવે રાશિગત જો વિચાર તમે કરો દરેક રાશિને પોતાનું અસ્તિત્વ હોય છે અને એ જ પ્રમાણે બુધનું રાશિ પરિભ્રમણ કેવા પરિણામ આપશે રાશિ રાશિના સ્વામીની વાત આપણે નથી કરવી પણ બારે બાર ભાવની જો વાત કરવામાં આવે બારે બાર રાશિની વાત કરવામાં આવે તો મેષ રાશિવાળા જાતકોને છઠ્ઠા સ્થાનમાં કદાચ થોડો શત્રુઓનો પરાભવ થાય શત્રુઓ પરાસ્ત બને તમારી વાણી દ્વારા શત્રુઓ અનુ જેમ કે જે પીડા થતી હોય પીડા દૂર થાય રોગ કોઈ પણ પ્રકારનો હોય તો રોગમાંથી તમને મુક્તિ મળે સાથે સાથે આનું પરિણામ તમને ન મળે તમારા મામા તમારી માસી તમારા મોસાળમાં રહેતા લોકોને આ બુદ્ધનું પરિણામ પ્રાપ્ત થાય વૃષભ રાશિની જો વાત કરીએ તો એવા સમય કોઈ એક સારી અચાનક ધન પ્રાપ્તિના યોગ બને મારો શેરબજારમાં આપ કોમોડિટીમાં કામકાજ કરી રહ્યા છો કોઈપણ પ્રોપર્ટીને લેન્ડિંગ લેવચનું કામકાજ કરી રહ્યા છો આવી કોઈ પણ જાતની તમે દલાલી કરી રહ્યા છો કમિશનથી કામ કરી રહ્યા તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ મળશે તો વૃષભ રાશિવાળા જાતકોને અચાનક ધન પ્રાપ્તિ આ બુધ આટલા દિવસો દરમિયાન કરાવડાવે મિથુન રાશિવાળા જાતકોને પણ કોઈ પણ લગતા પ્રોપર્ટીને લગતા કાજ હોય લેવડ દેવડને લગતા કામકાજ હોય દલાલીને લગતા કમિશનને લગતા કામકાજ હોય તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે કર્ક રાશિવાળા તમને તમારા પરિણામ તો મળશે જ પણ તમારા ભાઈબંધોને તમારા મિત્રોને પણ પરિણામ સારું મળશે સાથે સાથે તમારા ઘરમાં કોઈ નાના ભાઈ બહેન હોય તો એના દ્વારા તમને તમારા દ્વારા એને સારું લેણું આ બુધ મહારાજ આપે તેવી સંભાવનાઓ ગ્રહબળના આધારે દેખાય છે સિંહ આપણે વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિવાળાને કદાચ ધનની વૃદ્ધિ થાય કારણ કે પરિવારની પ્રીતિ વધે પરિવારની પ્રતિવધે ધંધામાં ઉદય થાય ધંધામાં ઉદય થાય સારું ધન મળે પરદેશ જવાનો મોકો મળે અથવા પરદેશી ધનની પ્રાપ્તિ થાય અને સાથે સાથે પારિવારિક સુખ પણ સારું મળે ધન વધારે મળે અભ્યાસમાં કરવાવાળા અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ માટે આ મૂળભૂત ખૂબ જ સારી સફળતા અપાવે તેવા યોગ દેખાઈ રહ્યા છે કન્યા રાશિવાળા જાતકોને મેં દેહ ભાવમાં હોવાના કારણે સ્વાસ્થ્યની બાબતમાં થોડુંક સંભાળીને કામકાજ કરવાનું રહેશે તુલા રાશિવાળા જાતકોને થોડુંક સાચવું પડશે શું કામ ખબર છે કોઈને કોઈ પણ વ્યક્તિ વાયદો કર્યો હોય વાયદો ન પાડી શકીએ કોઈ પણ વ્યક્તિને કામકાજ કરવાનું કામમાં આગળ ન વધી શકીએ ખર્ચ વધી જાય અથવા તો આવક ઘટી જાય આવી શક્યતાઓ પણ દેખાય છે તો આવા સમયે તમને પણ તમારા દાદા દાદીને ખૂબ સારો લાભ થાય મતલબ દાદા દાદીના આશીર્વાદ તમને જો મળે તો સમજી લો આ બુધ તમને સારામાં સારા પરિણામ આપે વૃશ્ચિક રાશિ હોય ને જેના અક્ષર ન ને એ હોય એવા લોકોને કદાચ આમ પરદેશમાં છોકરાઓ રહેતા હોય તો એનું ભણતર સારું થાય એ પોતે નોકરી સારી કરે એને સારો પગાર મળે સ્થિર થાય અથવા પોતે પરદેશમાં રહેતા હોય તો પરદેશથી સારા લાભ થાય આવી શક્યતાઓ અહીંયા બુધ મહારાજ આપશે અહીંયા જે માણસો કામકાજ કરી રહ્યા છે ખાસ કરી વેપારમાં કામકાજ કરી રહ્યા છે આવા લોકોને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય ધન રાશિવાળા જાતકોને છે ને એ કોઈપણ પ્રકારના રાજકારણને લગતા કામકાજ કરવાના હોય સરકારી કામકાજ કરવાના હોય આવી બધી બાબતોમાં ખાસ કરી નોકરીયાત વર્ગ સરકારી નોકરીયાત વર્ગ છે અને એમાં જો તમે ધનરાશિવાળા છો તો સમજી લો આ દસમા સ્થાનમાં રહેલો બુધ તમને ખૂબ જ મોટાઓની મીઠી નજર અને સારી ઓળખાણ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે અને એના કારણે તમને સુખની પ્રાપ્તિ થાય મકર રાશિવાળાનું પણ ભાગ્ય પ્રબળ દેખાઈ રહ્યું છે કુંભ રાશિવાળા જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં કદાચ થોડી ચિંતા રહેશે અને જેના મીન રાશિ છે એને દાંપત્ય જીવનમાં થોડા વિખવાદની સંભાવનાઓ વાણી દ્વારા ન થાય એના માટે ખાસ ધ્યાનમાં રાખવું પડશે ભાગીદારીવાળા કામકાજ કરતા હોય તો સાચવીને થોડું કામકાજ કરી લેજો આમ તો બુધના રાશિના પરિભ્રમણ પ્રમાણે આ આ પ્રમાણે આપણને જોવા મળે છે પણ ખાસ કરી આજે સંકટ ચતુર્થી છે અને બુદ્ધ જ્યારે રાશિ પરિભ્રમણ કરીને કન્યા રાશિમાં આવતો હોય ત્યારે વાણીને હંમેશા પવિત્ર રાખવી કોઈને ખોટું લાગે નહીં એવો વ્યવહાર કરો કોઈ પણ વ્યક્તિને ખોટું લાગે એવું બોલવું નહીં અને દરેક પ્રકારે દરેકને રાજી રાખવા માટે પ્રયત્ન કરવો આ અઢાર દિવસનો કરેલો પ્રયોગ લાંબા સમય સુધી આપણને સારી સફળતા પ્રદાન કરશે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ જય ગણેશ જય ગણેશ મારા માટે છે સત્યાવીસ એક ઓગણીસો સિત્તેર બરાબર વહેલી સવારે ત્રણ અને ત્રીસ બરાબર જન્મ સ્થળ અમદાવાદ

ઘણા બધા કાર્યો કરવા પછી પણ તમામ ઉપાયો માનસિક આર્થિક અને કુટુંબીક બધી પ્રકારની સમસ્યાઓ છે જે પૂર્વના કર્મ થી હોય કે પછી પિતૃ હવે આ બધી કથાઓ તો કહીશ તમે તમે મને ખાલી શાંતિ સાંભળો ચોથા સ્થાન કુંભ રાશિ છે કુંભ રાશિનો સ્વામી કોણ તો કે શનિ શનિ ક્યાં બેઠો છે તો કે છઠ્ઠા સ્થાનમાં છઠ્ઠું સ્થાન રોગ અને શત્રુનું સ્થાન છે છઠ્ઠા સ્થાનમાં બેઠેલો આ શનિ કઈ રાશિમાં આવે છે કુંભ લગ્ન રાશિ જો ચોથી આવે આપ જ્યોતિષના જાણકાર છો એટલે કહું છું આપણે કહ્યું કે વૃશ્ચિક લગ્ન છે તો એ પ્રમાણે શનિ ક્યાં બેઠો તો છઠ્ઠા સ્થાનમાં છઠ્ઠું સ્થાન કયું આવ્યું તો કે મેષ રાશિનું હવે મેષ રાશિનો સ્વામી કોણ તો કે મંગળ હવે મેષ રાશિમાં શનિ નીચનો થયો તો ચોથું સ્થાન એ સુખ સ્થાન છે સુખદ સ્વામી ખટખાટે બેઠેલો છે એક વસ્તુ આ તમે કહ્યું પિતૃદોષ છે બરાબર હું માની લઉં કારણ કે કુંભ રાશિનો રાહુ તમારો ચોથા સ્થાનમાં છે પણ પાંચમા સ્થાનમાં રહેલો છઠ્ઠા સ્થાનનો માલિક પાંચમા સ્થાનમાં પૂર્વજન્મના સંચિત કર્મોની તો વાત બરાબર છે મિત્ર પણ સૂર્ય અને શુક્રની યુતિ સંપત્તિનો કારક શુક્ર સૂર્ય સાથે ઉતરતી પરાક્રમ સ્થાનમાં અને શુક્ર અસ્તંગત થઈ જાય લાઇટ ડીમ હોય તો વાંચવું કેવી રીતે અહીંયા શુક્રનો પૂડો બની રહ્યો છે અને શુક્ર માટે પિતૃની પૂજા તો કરજો જ કરવી જોઈએ પિતૃના આશીર્વાદ તો જોઈએ જ પણ સાથે સાથે શ્રીયંત્રની ઉપાસના પણ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠત્વ આપશે એનું કારણ તમને બતાવું કે વૃશ્ચિકાધિપતિ ભોમ લગ્ન તમારો પાંચમા સ્થાનમાં છે મતલબ તમને તત્વ કોઈ જો પરિણામ સારું આપે તો માતાજીનું તત્વ આપે કોઈ પણ ઈષ્ટદેવીની ઉપાસના કુળદેવીની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે અને શ્રીયંત્રની પૂજા તમે દર શુક્રવારે કરી શકાય તો કરવી જોઈએ બાકી દરરોજ સવારમાં શ્રી શક્તોનો પાઠ કરી ગંગાજળ અથવા તો શુદ્ધ જળ દ્વારા માતાજી ઉપર અભિષેક કરવામાં આવે શ્રીમ રેમ શ્રીમ કમલય કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધા

મારા બાબા માટે પ્રશ્ન છે એની જન્મ તારીખ છે બાવીસ છ સિત્યાસી બરાબર એનું નામ વિજય રાશિ પ્રમાણ નામ સાહેબ બરાબર ને એને તકલીફ બહુ રહે છે સમય ધારી નહીં રહેતી સમય સાંજના ચાર વાગે સાંજના ચાર વાગે હા જન્મ સ્થળ નાવલી આણંદ ની બાજુ ગામ છે બરાબર એની તબિયત સારી નહીં રહેતી ને કશું ધારીએ ને એ સાહેબ થતું નહીં એમ તકલીફ બહુ છે એક થતું નહીં એક મટતું નહીં બીજું ઊભું થાય સાહેબ એની તબિયત નહીં સારી આઠમા સ્થાનમાં રહેલો રાહુબેન પિતૃદોષ કરી રહ્યો છે એક વસ્તુ આ તુલાદીપ શુક્ર લગ્નેશ છે એ વૃષભ રાશિનો હોવા છતાં આઠમા સ્થાનમાં મતલબ ખાડાના સ્થાનમાં છે બીજી વસ્તુ આ ત્રીજી વસ્તુ છે વૃશ્ચિક રાશિનો શનિ બીજા ભાવમાં છે તો મને લાગે છે અહીંયા પિતૃઓની શાંતિ માટેના થાય એવા પ્રયત્ન કરવા જોઈએ સાથે સાથે અહીંયા મંગળ અને સૂર્ય સાથે હોવાના કારણે સ્વભાવમાં પણ થોડી ઉગ્રતા એ પણ પિતૃદોષના કારણે સ્વભાવની ઉગ્રતા અંગાર યોગ આપે છે તો એના માટે યોગ્ય નિવારણ કરવાનું તો ભગવાન ગણેશની ઉપાસના કરવી જોઈએ સંકટ ચતુર્થીનું વ્રત અને મંગળવારના દિવસે એક ટાણુ કે ઉપવાસ કરી ભગવાન ગણપતિની યાદ કરશે તો સ્વાસ્થ્યની બાબતમાં પણ સારો સુધારો જોવા મળશે અને કાર્યક્ષેત્રમાં પણ પ્રગતિ થશે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીશું હેલો હેલો જય ગણેશ જય ગણેશ ગણેશ હાજી

તાલુકામાં મહુવા તાલુકા તમારાથી ભાદરોડ કેટલું દૂર થાય ભાદરોડ થાય ચાર પાંચ કિલોમીટર પરમ દિવસે ભાદરોડ આવવાનો શું બરાબર કપડા કપડાની દુકાન ક્યાં રાખી હતી તમે

હવે સિંહ સધિપતિ સૂર્ય દસમા સ્થાનનો જે માલિક છે એ જો કુંડલીમાં જોવા જઈએ તો તુલા રાશિનો પણ બને છે અને સાથે સાથે બારમા સ્થાનમાં પણ છે તો દસમા સ્થાનનો માલિક બારમા સ્થાનમાં કોઈ પણ વ્યવસાયની અંદર તકલીફ ઊભી કરાવડાવે એક વસ્તુ આ બીજું કે આત્મવિશ્વાસમાં બે મહિનામાં કોઈ દાડો કોઈ ધંધો હારો ચાલે નહીં એવું ધ્યાન દે આપણા વડવાઓ કહેતા એક હજાર દિવસ તમારી ગાદીને તપાવો ત્યારે તમારા કાર્યક્ષેત્રમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય પણ મૂળમાં અહીંયા આત્મવિશ્વાસનો અભાવ છે તો હું તો તમને એક વસ્તુ કહીશ કે તુલા રાશિમાં સૂર્ય હોવાના કારણે સૂર્યનું રત્ન પહેરો સૂર્યનું રત્ન માણેક આવે છે ત્રણથી પાંચ કેરેટ કે છ કેરેટનું લઈ લો અને સોનામાં પહેરી શકાય ઠીક છે બાકી પંચ મીટી મીંટી બનાવો જમણાથી ત્રીજી આઠ ગાંગડી મીંટી પહેરવાની હોય છે અને દર રવિવારના દિવસે ગાયને ગોળ અને રોટલી ખવડાવો આટલું કરશો તો સારી સફળતા મળશે દરરોજ સવારમાં વહેલા ઉઠીને ભગવાન સૂર્યનારાયણને જળ પણ ચડાવજો એ ચડાવવાથી પણ લાભ કરાવડાવશે જય ગણેશ બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો મહેન્દ્રભાઈ જય ગણેશ જય ગણેશ હસમુખભાઈ બોલો એ હસમુખભાઈ કેમ છો બસ મજા મજા બોલો બોલો હવે એક પ્રશ્ન મૂજવે છે પાડોશીનો તમારો મારો છે મારો હા આઈ એમ આજે મારા પિતાશ્રી નો શ્રાદ્ધ છે હવે માસિક ધર્મ ને કારણે થોડો વિક્ષેપ પડ્યો તો એનું શું કરવું શું થયું છે માસિક ધર્મ આવે એના માટે વિક્ષેપ પડ્યો હવે સામાન્ય રીતે જયારે શ્રાદ્ધ આપણે કરતા હોય ને આવી રીતે ક્યાંક વિક્ષેપ પડતો હોય ત્યારે અમુક જે અડાડના કારણે આપણે એવું કહેવાય છે કે ભાઈ આ થોડી શુદ્ધિ હોય તો વધારે સારું હોય અને ખાસ કરી પિતૃનું કાર્ય હોય ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવું પડે પણ એમાં એક એક વ્યક્તિને કદાચ દૂર રાખવાથી પાણીનો સ્પર્શ ના થાય ચૂલાનો સ્પર્શ ન થાય એક એક સામાન્ય રીતે આપણી જે લોકકોક્તિ પ્રમાણે જેને કહીએ કે એવું પ્રમાણે જે કદાચ તો થાય થાય તો ઠીક છે બાકી એ પછી આપણે કે સર્વપિત્રી અમાસ આજ કદાચ વિક્ષેપ પડે છે ને આપણે નથી કરી શકતા તો સર્વપિત્રી અમાસ મતલબ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે જે કોઈ આપણા શ્રાદ્ધ કોઈ પણ કારણસર રહી જતા હોય તો એના માટેનો એક પવિત્ર દિવસ જેને માનવામાં આવે છે અને એ છે ભાદરવા મહિનાની અમાસ જેને આપણે સર્વપિત્રી અમાસ કહીએ છીએ તો એ દિવસે પણ આપણે કરી શકીએ છીએ અશમુખભાઈ જય ગણેશ

કહું ને બાફી નાખો અંદર કાળો ગોળ જે આપણે દેશી ગોળ કે દેશી ગોળ નાખી અને તમે તમારા હાથે ગાયને ખવડાવી દેજો વધારે સારી સફળતા મળશે બીજી વસ્તુ તમને કહું કેતુ અને શનિનો એક શ્રાપિત યોગ આમાં અમુક વખતે આજે માનો વિચાર કરીએ આપણે ભાઈ એકસઠ બાસઠ વર્ષે પણ ધંધામાં આપણને તકલીફ થાય એમાં ખાસ કરી કન્સ્ટ્રક્શન કામકાજ સાથે આપણે સંકળાયેલા છીએ એટલે શનિ મહારાજ તો પાવરફુલ જોઈએ હવે શનિ મહારાજ કેતુ સાથે યુતિમાં હોવાના કારણે કાયમ તમને એવું લાગતું હોય કે મહેનત તમે કરો છો અને મહેનતના પ્રમાણમાં ફળ મળતું નથી અને જે લોકો ઓછી મહેનત કરે છે એ લોકો તમારું ફળ લઈ જતા હોય તો એવા સમયે કેતુ અને શનિના આ શ્રાપિત યોગના દોષનું પણ નિવારણ કરાવ રહ્યું કે કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થાય બીજું મંગળ સાથે બેઠેલો રાહુ એ બારમા સ્થાનમાં ખર્ચાઓનું સ્થાન છે ક્યારેક ક્યારેક ખર્ચાઓ ઉપર જો કાબૂ રાખી દઈએ તો પણ આવક થોડી વધે એવું આપણને લાગ્યા કરે પણ સાથે સાથે અંગારીઓના દોષનું પણ નિવારણ થાય તો આ બે દોષના નિવારણ થાય એવા પ્રયત્ન કરજો એનીથી સારી સફળતા પ્રાપ્ત થશે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ જય ગણેશ મારે જેતની છોકરી માટે પૂછવાનું હતું એના લગ્ન માટે પૂછવાનું હતું અને જોબ માટે જવાબ દેવા બેન મારે ભલે લગ્ન માટે લગ્ન માટે ખાસ ને અને ભણ્યા છો શું બેન હા એ બીકોમ કરેલું છે બીકોમ કરી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા છે હા કર કર ચાલુ હતી પણ હમણાં મૂકી દીધી છે બરાબર હવે જો લગ્ન માટેની વાત તમને જો કરું તો અત્યારે 25મું વર્ષ ચાલે છે બે મહિના પછી 26મું વર્ષ બેસશે 26મા વર્ષે લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે સૂર્ય સાથે બેઠેલો શુક્ર બીજા સ્થાનમાં છે પણ ધન ધનરાશિમાં આ સૂર્ય હોવાના કારણે મનપસંદ પાત્ર જ્યાં સુધી ન મળે ત્યાં સુધી લગ્ન નથી કરવા આવો એક વિચાર કરે કાંઈક શું છે કે ધન ધનરાશિનો સૂર્ય મોટા ભાગે આ વસ્તુ આપણને બનાવે છે બીજું વાતો પરિવારના સ્થાનમાં છે તો અહીંયા વસ્તુ સ્થિતિ એ છે કે પાત્ર પસંદગીમાં થોડોક જો વિવેક રાખવામાં આવે અને થોડુંક કોમ્પ્રો કરવામાં આવે તો બે હજારને આ ત્રેવીસ પૂરું થાય બે હજાર ચોવીસમાં માર્ચ મહિના પછી સારા યોગની શક્યતાઓ પ્રબળ બની રહી છે ગુરુ મહારાજ કુંભરાશિના છે ખૂબ જ સારા પરિણામ આપશે હવે મંગળ શનિ પણ દોષકારક નથી એટલે ખૂબ જ સારા પરિણામ આપે વૃષભાધિપતિ શુક્ર શુક્ર સૂર્ય સાથે મનપસંદ પાત્ર તો આપશે જ પણ શુક્રવારનું વ્રત જો કરે તો વધારે સારી સફળતા મળે આપણે નોકરીની વાત કરીએ તો કરી જ દઉં તમને વાત હું કે કુંભ રાશિમાં ગુરુનું પરિભ્રમણ છે આ ઓક્ટોબર મહિનાથી શરૂ કરો અને બે હજાર પચીસના માર્ચ મહિના સુધીમાં એક સારી જોબ સારી નોકરી મળે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે જય ગણેશ બીજા એક મિત્ર સાથે વાત કરીએ હલો જય ગણેશ

ને છોકરા એના બાપા ને પૂછ્યું કે બાપા ટીવી જોવું તો બાપા કે જો જે ખરો પણ ચાલુ ના કરતો એમ મંગળ તો દરેક રાશિ માં હોય જ પણ તમારે વૃશ્ચિક રાશિ નો મંગળ છે સાતમા સ્થાનની અંદર મંગળ દોષકારક ગણાય પણ વૃશ્ચિક રાશિનો હોવાના કારણે પોતાની રાશિનો હોવાના કારણે લગ્ન યોગમાં મંગળ બાધક ન ગણાય મંગળ દોષ નથી પણ હામે મંગળવાળું પાત્ર હોય તો પાછું ચાલે શું કામ કે મંગળ દોષના કારણે નહીં પણ તમારો શનિ છે ને એ દેહામાં બેઠેલો છે પણ બીજી વાત તમને કહું કે તમારી કુંડળીમાં ત્રેવીસમું વર્ષ ચાલી રહ્યું છે લગ્નની જ્યારે વાત કરી ત્યારે શનિની પૂર્ણ દ્રષ્ટિ સાતમા સ્થાન ઉપર પડે છે તો શનિ મંડળ મહાપૂજા અવશ્ય કરાવડાવી પડે શનિ સાથે બેઠેલો શુક્ર જો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે બાહ્ય દેખાવ અને ખાલી પૈસા ટકે ધ્યાનમાં રાખીને લગ્ન ન કરતા હો કારણ કે શનિ અને શુક્ર ક્યારેક ક્યારેક કેવું છે કે ઉભરો બતાવે પછી જ્યારે ઉભરો ઓછો થઈ જાય ખબર પડે કે દૂધ તો આટલું જ છે

એની જન્મ તારીખ છે એક ચાર બે હજાર બે અને સમય છે પંદર ને પિસ્તાળીસ બરોબર દિવસ અને સોમવારનો દિવસ છે બરોબર જન્મ સ્થળ જન્મ છે પાદરા વડોદરા વડોદરા બરોબર છે શું પ્રશ્ન હતો હવે મારે એ થોડું ગુસ્સાવાળી છે અને બીજું કે કેવું રહેશે એવું કુંભાધિપતિ શનિ શનિ કુંડળીની અંદર જોવા જઈએ તો વૃષભ રાશિમાં રાહુ સાથે શ્રાપિત યોગ બનાવી રહ્યો છે મતલબ નોકરીની અંદર સરકારી નોકરીમાં વિચાર કરીએ તો અહીંયા શ્રાપિત યોગ કદાચ થોડી હા મંગળ શુક્ર નો પછી લક્ષ્મી યોગ છે ભાગ્યસ્થાન અંદર અને એમાં પાછો મેષ રાશિનો મંગળ પણ શુક્ર અધિશત્રુ બને છે તો થોડોક જો વિશેષ ધ્યાન આપવામાં આવે તો સરકારી નોકરીના યોગ ઊભા થાય શનિ રાહુના શ્રાપિત યોગનું અને ચંદ્ર અને કેતુના ગ્રહણ યોગના દોષનું નિવારણ કરાવડાવવામાં આવે તો સારી સફળતા મળે બીજું અહીંયા ચંદ્રમાં નિર્બળ બને છે એનું કારણ તમને કહું કે વૃશ્ચિક રાશિનો છે નીચનો બને ચંદ્રનું એક સારું રત્ન પહેરાવવામાં આવે તો એને સારી સફળતા મળે મંગળ અને શુક્ર સાથે બેઠેલા હોવાના કારણે ઘણી વખત પોતાનું ધાર્યું ન થાય ત્યારે ગુસ્સો આવે અને ગુસ્સો થોડોક વધારે આવે પણ એવા સમયે રવિવારનો જો ઉપવાસ કે એકટાણું કરે તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ હા જય ગણેશ મહેન્દ્રભાઈ હાજી હા મારે મારા બાબા વિશે પૂછવું હતું જન્મ તારીખ 26/5/2025 હા બરાબર અને જન્મસ્થળ અમદાવાદ હમ અને ટાઈમ છે 8 ને સવારે સવારે 8 ને બરાબર હા

એના કારણે મને લાગે બે હજાર પચીસના માર્ચ મહિના પછી પ્રયત્ન કરવાથી સરકારી નોકરીના યોગ તો દેખાઈ રહ્યા છે પણ બે વસ્તુ તમે ધ્યાનમાં રાખજો એક તો એની કુંડલીમાં યોગ બની રહ્યો છે હવે કાલસર્પયોગ પણ કદાચ એમાં કહેવાય ભાઈ ધન પ્રાપ્તિની સંભાવનાઓ જ્યાં બનતી હોય ત્યાં થોડી પીડાદાયક ગણાય બીજું સૂર્ય અને મંગળનો અંગારયોગ પણ બને છે ત્રીજી વાત તમને કરો કુંભાધિપતિ જે શનિ છે મેષ રાશિમાં નીચનો બની એકાદશ સ્થાનમાં છે તો અંગાર યોગના દોષનો નિવારણ શનિ શનિમંડળ મહાપૂજા અને કાલ કાલશરફની પૂજા જો આટલું વ્યવસ્થિત રીતે કરાવવામાં આવે તો શુક્ર તો પાવરફુલ છે જ મતલબ સરકારી નોકરીના યોગ તો છે પણ થોડી ઘણી અડચણો દેખાય છે એ પણ પૂરી થાય એના માટે પ્રયત્ન કરજો અને બુધવાર કરે બુધની વીંટી પહેરે તો પણ એને ખૂબ જ સારો લાભ થશે જય ગણેશ બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો હેલો જય ગણેશ મહારાજ જય ગણેશ મારા બાબા વિશે જી